એટલે આ ચતુષ્કોણ વિશેનો હવે જે પછીનો વિડીયો છે એમાં આપણને ક્વિઝ આપ્યું છે કે દાખલો આપ્યો છે અને એના ઉપરથી આપણે એનો પ્રકાર નક્કી કરવાનો છે. તો જોઈએ કે ખાલી જગ્યા પૂરવાની છે કે એમાં નીચેના જે જવાબ છે એમાંથી પેરેલલગ્રામ ઇઝ એ ખાલી જગ્યા વિથ ટુ સેટ્સ ઓફ પેરેલલ લાઇન. એટલે પેરેલલગ્રામ એટલે સમાંતર બાજુ ચતુષ્કોણ. હવે એમાં આ ત્રણ છે એમાંથી સાચું કહ્યું, ચોરસ સ્ક્વેર એટલે ચોરસ, રોમ્બસ એટલે સમલંબ બાજુ ચતુષ્કોણ, અને ક્વોડ્રિલેટર એટલે ચતુષ્કોણ. હવે રોમ્બસ છે એ આપણે સમાંતર બાજુ કહેવાય એટલે 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 એટલું જ કહી શકાય કે એ ચતુષ્કોણ છે એટલું જ. પેરેલગ્રામ પેલા રોમ્બસ હોય કે સ્ક્વેર હોય નથી શક્ય. એટલે એટલે સ્ક્વેર છે એ રોમ્બસ ના હોય. એટલે હવે આ બીજો પ્રશ્ન છે કે આ સુઝન છોકરી જેમ કે દુનિયાને આમ બચાવવા જાય છે ખાલી એવો આપ્યો, એને એને છેલ્લું એવું છે ને કે એટલે રોમ્બસિસ એટલે સમલંબ શોધવાના છે, અને એને કહે છે એને પેલી પરી છે એમ કહે છે કે એના હેઝ એ ચોરસ ક્વોડ્રિલેટરલ એન્ડ પેરેલોગ્રામ એન્ડ શી મસ્ટ આઈડેન્ટિફાય વિચ ઓફ ધીસ શેપ્સ આર ઓલ્સો રોમ્બસિસ. એટલે આ ત્રણ પ્રકાર છે, સ્ક્વેર છે, ક્વોડ્રિલેટર છે અને પેરેલોગ્રામ છે. તો એમાંથી રોમ્બસ શોધવું હોય કે સમલંબ શોધવું એટલે સમલંબ અરે સમલંબ હોય તો કયો થાય, તો કે ચોરસ એક જ લાગુ પડે. ક્વોડ્રિલેટરલ એટલે ચતુષ્કોણ એટલે બધા ક્વોડ્રિલેટરલ પેલા સમલંબ ના થાય એટલે એ પણ લાગુ ના પડે, અને પેરેલોગ્રામ એટલે સમાંતર બાજુ ચતુષ્કોણ એટલે સમલંબ છે એ બધા સમાંતર બાજુ ચતુષ્કોણ ના થાય. એટલે 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 એના બસ એ જ કારણો આપે છે. એટલે આ ચોરસ છે એક જ એમ કે એટલે સમલંબ ચતુષ્કોણ ગણાય એમ, એટલે એનો પેટા વિભાગ છે એમ ખાલી. એટલે બસ આ બે દાખલા ખાલી આપણે આપ્યા હતા.